અમદાવાદ ઓઢવ વિસ્તારમાં જર્જરિત ઇમારત ધરાશયી થયા બાદ વડોદરા શહેરના મુખ્ય ચાર વિસ્તારમાં આવેલી અને જર્જરિત થયેલી ઇમારતોને શહેરપાલિકાના કમિશનર દ્વારા નોટિસ આપવામાં આવી છે. ત્યાં વસતા લોકો પરેશાન થઈ ગયા છે અને તેમના ઘરનું સમારકામ જલ્દી કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. વડોદરામાં મોતની અનેક ઇમારતો, જર્જરિત ઇમારતોમાં રહેવાસીઓને નોટિસ. નર્મદા કોલોનીના રહેવાસીઓ મુશ્કેલીમાં. વડોદરાના મુખ્ય ચાર ઝોનમાં અનેક જર્જરિત ઇમારતોના સંચાલકો અને માલિકોને નોટિસ પાઠવવામાં આવી છે. તાત્કાલિક સમારકામ માટે કમિશનર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે. ત્યારે છાણે વિસ્તારમાં આવેલી નર્મદા કોલોનીમાં રહેતા લોકોની હાલત ઘણી ખરાબ છે. અહીં સતત મોત માથે જણાવતું હોય તેવી સ્થિતિ વચ્ચે લોકો રહે છે. ત્યારે જલ્દી સમારકામ કરવામાં આવે તે જરૂરી છે. ઉપર દાબવાનું, વરસાદ પડે તો પાણી પડે એટલે બોજગરમાં પાણી પડે છે, એનો કોઈ નિકાલ નથી કરતા. સંડાસ બાથરૂમની જારીમાં નેટ કહીએ છીએ કે નેટ નાખી જાઓ, મચ્છર આવે છે ઘરમાં, તો એ નેટ બી તકે નેટ નથી ઓફિસમાં. પછી સિમેન્ટ કંઈ કરવા જઈએ તો કે સિમેન્ટ નથી, તૂટી જાય તો કે સિમેન્ટ સારો નથી. પાણીના નળ બી લીકેજ, ઉપરથી પોપડા બી પડે છે. નર્મદા કોલોનીમાં 17 થી વધુ બ્લોક આવેલા છે. અહીં મુખ્ય 5 બ્લોકની ઇમારતો જર્જરિત છે. કોલોનીની અંદર અનેક જગ્યાએ જાડી ઝાંખરા અને ઊંચું ઘાસ છે, તો કેટલાક ક્વાર્ટર્સ સંપૂર્ણ રીતે બંધ હોવાને કારણે ખંડેર જેવા છે. આ સરકારી વસાહતમાં રહેતા નર્મદા નિગમના કર્મચારીઓને નર્ક જેવી સ્થિતિમાં રહેવું પડે છે. ચોમાસામાં છતમાંથી પાણી ટપકે છે, તો પણ રાત્રિના સમયે જાડી ઝાંખરા ઉગી નીકળેલા હોવાને કારણે ઝેરી જીવજંતુઓનો પણ ભય રહે છે. ઘરમાં પણ તમે ચેક કરી શકો છો, મોસ્ટ ઓફ આખી કોલોનીનામાં સ્લેબમાંથી બોડા પડે છે, એટલે એ તો ભય તો રહેવાનો છે. ખુદ અમને ખુદ બાંધ છે, અમે બી બીન રહીએ છીએ. અમદાવાદના ઓઢવની દુર્ઘટનાના પગલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના 285 જેટલી જર્જરિત ઇમારતોને નોટિસ આપવામાં આવી છે. ત્યારે હવે નુર્મ અને ભૂડાના મકાનોની ઇમારતો પણ જર્જરિત અવસ્થામાં છે, તેને સરકારી તંત્ર દ્વારા રિનોવેટ કરવામાં આવે અને આ તમામ આવાસો ફરીથી રહેવાલાયક બનાવવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે. તુષાર પટેલ, ઝી મીડિયા, વડોદરા.